નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર બોડે ફાળવેલ ગુણભાર વિશે, જેના દ્વારા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે એ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે. તો બોર્ડે આ પાઠ્યપુસ્તકને મુખ્ય 4 વિભાગમાં ફાળવેલ છે, પરંતુ આપણે 3 વિભાગની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ ઇતિહાસ વિભાગ. તો ઇતિહાસ વિભાગની અંદર 1-7 પાઠનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં સૌ પ્રથમ પાઠનું નામ છે ભારતનો વારસો, જેને 3 ગુણ ફાળવેલ છે. જ્યારે બીજો પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ, જેને 3 ગુણ ફાળવેલ છે. પાઠ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, જેને 4 ગુણ ફાળવેલ છે. પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, જેને 4 ગુણ ફાળવેલ છે. પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, જેને 4 ગુણ ફાળવેલ છે. પાઠ 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેને 4 ગુણ ફાળવેલ છે. અને 7 પાઠ છે આપણા વારસાનું જતન, જેને બોર્ડે 3 ગુણ ફાળવેલ છે. ત્યાર પછી ભૂગોળ વિભાગની વાત કરીએ તો પાઠ 8 કુદરતી સંસાધનો, તેને 3 ગુણ ફાળવેલ છે. જ્યારે પાઠ 9 વન અને વન્યજીવન સંસાધનને 4 ગુણ ફાળવેલ છે. ધોરણ 10 અંદર મુખ્ય પાઠ કહી શકાય એવો જો કોઈ પાઠ હોય તો તે છે 10 ભારત કૃષિ, જેને બોર્ડે 5 ગુણ ફાળવેલ છે. 11 પાઠ છે ભારત જળ સંસાધન, તેને 4 ગુણ ફાળવેલ છે. 12 પાઠ છે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, જેને 3 ગુણ ફાળવેલ છે. 13 પાઠ છે ઉત્પાદન ઉદ્યોગો, જેને 3 ગુણ ફાળવેલ છે. અને 14 પાઠ છે પરિવહન, સંદેશાવ્યવહાર અને વ્યાપાર, જેને બોર્ડે 3 ગુણ ફાળવેલા છે. ત્યાર પછી 3 વિભાગ જોઈએ તો અર્થશાસ્ત્ર અને નાગરિકશાસ્ત્રનું સમન્વય, અથવા આપણે સમાજશાસ્ત્ર પણ જોડી દઈએ તો 15 પાઠ છે આર્થિક વિકાસ, જેને 4 ગુણ. 16 પાઠ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને 4 ગુણ. 17 પાઠમાં આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં ગરીબી અને બેરોજગારીને 4 ગુણ. 18 પાઠ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિને 4 ગુણ. 19 પાઠ માનવ વિકાસ, જેને 4 ગુણ. અને 20 પાઠ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, જેને 5 ગુણ. અને 6 પાઠ છે 21 સામાજિક પરિવર્તન, જેને બોર્ડે 5 ગુણ ફાળવેલ છે. આમ કુલ 80 ગુણમાંથી આ પ્રશ્નપત્ર પૂછાય છે.